દિલની હેડકી છે. દિલની હેડકી એટલે? તમે પૂછતા હતા ને કે આ રિક્ષામાં એક ફ્રેમ ખાલી કેમ છે. તો હવે અમે એક ફોટો લગાવવા માંગુ છું. તો લગાડી દો, એમાં આટલા મૂંઝાઓ છો શું કામ? હું બાળપણથી જ રાધાને પ્રેમ કરતો હતો અને જુવાન થયો ત્યારે નક્કી કર્યું કે ભગવાન મારી રાધાને મારી પાસે મોકલે ત્યારે જ લગ્ન કરીશ અને એની તસવીર આ રિક્ષામાં લગાવીશ. અને ભગવાને મારી વાત સાંભળી લીધી. હે, સાચું કહું છું? એ મારી રાધા તમે જ છો. વિક્રમ, તમે ગાંડા થયા છો કે શું? હા, મારી રાધા માટે હું કાલે ગાંડો હતો, આજે ગાંડો છું અને હંમેશા ગાંડો રહીશ. વિક્રમ, તમે સમજો છો શું તમારી જાતને? તમારે ઘેર હું મારી મજબૂરીથી એક રાત રોકાઈ એટલે તમે એવા વહેમમાં આવી ગયા કે હું તમારી થઈ ગઈ. આખરે તો તમે એક રિક્ષા ડ્રાઈવર જ ને, તમે પેલા જીભવાળા જેવા જ નીકળ્યા. એ મેડમ, હવે આ રિક્ષા ડ્રાઈવર વિશે એક શબ્દ ના બોલશો. આ તો જિંદગીમાં પહેલીવાર કોઈ પોતાનું લાગ્યું એટલે આટલું કહી બેઠો. મને ખબર નહોતી કે વર્ષોથી હું જે રાધાની રાહ જોતો હતો એ રાધા મળશે ત્યારે મારા અરમાનોની રાખ કરી નાખશે. તમે મને ઓળખવામાં ભૂલ કરી છે મેડમ. હા, ઓળખવામાં જરૂર થાપ ખાધી છે અને હવે હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું. રાધા, તમે જઈ શકો છો પણ આવા અવાવ રસ્તા પર તમે એકલા? હું મારી રીતે જતી રહીશ, તમારે ડાપણ કરવાની જરૂર નથી. મને પણ કોઈની પરવા નથી. આ વિક્રમ સીએનજી વાળો છે, જરા ધ્યાનથી વાંચી લો. આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ.